કેશોદમાં સીઆર પાટીલની ચૂંટણી સભા યોજાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું કેશોદ એરપોર્ટમાં સ્વાગત બાદ સભા સ્થળ સુધી બાઇક રેલી યોજાયા બાદ સભા યોજાઈ હતી. ઉમેદવારો વિજેતા થાય તેવી આશા વ્યક્ત કરાઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો કેશોદ એરપોર્ટ સ્વાગત બાદ સભા સ્થળ સુધી બાઇક રેલી યોજાયા બાદ સભા યોજાઈ તમામ ઉમેદવારો વિજેતા થાય તેવી આશા વ્યક્ત કરી હતી. કેશોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કેશોદના માંગરોળ રોડ પર આવેલ કુંજબિહારી વાડીમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેરસભા સંદર્ભે કાર્યકરોમાં VVVIP કાર્ડ વિતરણ, મુખ્ય માર્ગો પર ઝંડાઓ લગાવી પ્રચારને પ્રસારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદનગરમાં આજે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનના પ્રચાર માટે આવવાનું થયું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રેલીને બદલે એક રેલો કાઢ્યો અને એક જંગી જાહેરસભાની અમને આજે આયોજન કર્યું હતું. નગરજનો સભામાં ઉપસ્થિત સૌ મતદાર ભાઈ બહેનો અને કાર્યકર્તાઓનો જે ઉત્સાહ અને ઉમંગ જોતા મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા તમામ સીટો પર ભવ્ય વિજય મેળવશે અને ભગો લહેરાવશે. પાટીલ સર, કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવતે એવું કીધું છે કે ગુજરાતમાં લવ જિહાદના કાયદાની કોઈ જરૂર નથી, આ કાયદો માત્ર ગરીબ લોકો માટે છે, શ્રીમંતોની જરૂર નથી. શું કહેશો? એમને કદાચ લવ જિહાદનો કાયદો આ ગરીબ કે તવંગર માટે નથી, આટલું જો સમજી જાય તો મને લાગે છે ઘણું થઈ જશે. આ કાયદો રાજકીય સ્ટંટ માટે કહેવાય છે. એરપોર્ટ પર ભાજપના હોદ્દેદારો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ એરપોર્ટથી સભા સ્થળ સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. શણગારેલી ખુલ્લી જીપમાં સીઆર પાટીલ સંસદ સભ્યો, ધારાસભ્યો સહિત સભા સ્થળે પહોંચ્યા હતા. સીઆર પાટીલે જણાવ્યું હતું કે કાર્યકરોનો ઉત્સાહ જોઈ તમામ સીટો ઉપર ભવ્ય વિજય મેળવશે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.